श्रीकृष्णं हृदि चिन्तये भ्रात्रौ रामप्रतापे च रामयो धर्म जन्मनो याव्योध्या प्रसादाख्य रघुवीराभिधोसुतो रगुवीराभिधोसुतो ભોલો સ્વામિનારાયણ ભગવાનની જય પરમ પૂજ્ય એક જરાઠ આચાર્ય પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય એક પ્રસાદજી જય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા વ્યાસ શોભાવતા પરમ પૂજ્ય આદરણીય વક્તા શ્રી કેવલી સ્વામી તથા આદરણીય વડીલ સંત એવા શ્રી પ્રભુચરણ સ્વામી તથા આ ગામના નાના મોટા દરેક હરિભક્ત ભાઈઓ તથા બહેનોને મારા હેતથી જય સ્વામિનારાયણ કના તળાવ ગામની આંગણે આજે સરસ મજાનો મહોત્સવ ચાલી રહ્યો છે અને એમાં આપ સૌ તન અને ધનથી જે લાભ લઈ રહ્યા છો એ ખૂબ જ એનો આનંદ અવર્ણનીય છે કથા પણ ઉત્તમ છે અને એના વક્તા પણ ઉત્તમ છે કારણ કે કથાઓ તો બધી જગ્યાએ થાય છે પણ એમાં જે કંઈ શ્લોકો છે અથવા તો બીજું જે હાર્દ છે એને પકડીને મૂળને પકડીને જે કથા આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે અને એનો આપણે બહુ બધા લાભ લઈ રહ્યા છીએ એ ખૂબ જ આનંદની વાત છે જોત જોતામાં દિવસો તો પૂરા થઈ ગયા છે કાલે છેલ્લો દિવસ છે બધાએ ખૂબ સરસ કથાનો લાભ લીધો છે અને આ મહોત્સવની અંદર તન મન ધનથી જેને યોગદાન આપ્યું છે એને પણ ભગવાન ખૂબ જ કુશળ રાખે અને સુખી રાખે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આ તકે ગોવર્ધનભાઈએ ખૂબ જ જહેમત ઉઠાવીને ગામ લોકોના સહકારથી આવા નાના એવા ગામની અંદર પણ બધાને સાથે રાખીને સૌનો સાથ સૌનો વિકાસ એ ધ્યાનમાં રાખીને સરસ મજાનું કાર્ય કર્યું છે એ બદલ હું ભાવનગર અમારા સત્સંગ સમાજ વતી આ ગુરુધનભાઈ કાનાણી અને તેમના પરિવારને અથવા તો આમાં જેમને જેમને યોગદાન આપ્યું છે એમને બધાને હું અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું વાલા ભક્તો કથાનો તો મહિમા બહુ છે અને કથા બહુ પૂર્વના જ્યારે મહદભાગ્ય હોય ને ત્યારે આપણે આવી કથા સાંભળવા મળે છે કારણ કે આજે જો આવી કથા આપણે સાંભળવા નહીં મળે તો દેવીને આસુરીની જે લડાઈ છે એમાં આસુરી જેવો ફાવી જશે અને જીવો પાછળ પડશે એક જ વાત તમે કહીને હું વધારે નથી સમય લેવા તમાર માગતો ભક્ત ચિંતામણીની અંદર પંદરમાં પ્રકરણની અંદર એક વાત આવે છે અસુરોના ઉપદ્રવથી એમાં વાત તો એવી છે કે ધર્મદેવને ભક્તિ માતા બધાને દાન આપતા તો અસુરો છે એ સાધુના વેશમાં આવીને એની પાસેથી દાન લેતા અને ખોટી જગ્યાએ એટલે કે વ્યભિચારમાં દારૂ પાનમાં વ્યસનોમાં આ બધું એનું દાનમાં લીધેલું વાપરતા અને એને પરિણામે એનું પાપ કોને લાગ્યું તો કે ધરમદેવને ભક્તિ માતાને લાગ્યું અને એને પરિણામે એનામાં જીવનમાં દારિદ્ર્ય આવ્યું બહુ દુઃખી થયા ભગવાનના માતા પિતા હતા તોય દુઃખી થયા અને પછી આગળ કથા એવી આવે છે કે વૃંદાવન ગયા ત્યાં ભગવાને એને દર્શન આપ્યા અને બધા પૂર્વના જે સંતો ઋષિ મુનિઓ એમના પણ એમને ત્યાં સંપર્ક થયો અને પછી પાછા રસ્તામાં આવે છે ને ત્યારે એને જંગલની અંદર રાતનો સમય છે અને એક બેન એટલે કે એક સ્ત્રી એને મળે છે અને એ સાથે વાતચીત થાય છે તમે આ કોણ છો ત્યારે એને કીધું કે હું સ્ત્રી છું એટલે કે અબળા છું ત્યારે એને કીધું જાતના જંગલમાં તમે આ બધું શું કરો છો વાત તો બધી બહુ મોટી છે પણ એ મૂળ હોય છે માયા પછી એના પોતાનો પરિવારનો બધી વાત કરે છે તે મારી દીકરી છે અને મારા એ કુશ પ્રભુથી વિમુખ એવો મારો પતિ છે અને મારી અગવતી નામની દીકરી છે અને કુસંગ સાથે પરણાવી છે અને આશા તૃષ્ણા ઈર્ષા નિંદા આવી બધી સ્ત્રીઓ છે કામ ક્રોધ લોભ મોહ આ બધો એનો મોટો પરિવાર છે આ બધો વાત કરે છે અને પછી એ સરસ જે વાત કરે છે આજના સમયમાં આપણને એમ લાગે છે કે આ આ સાધુઓની અંદર અસાધુપણું કેમ જોવા મળે છે જે માયાથી બીજાને દૂર ભગાડવાના છે એ પોતે માયા તરફ કેમ જઈ રહ્યા છે ત્યારે માયા એમ કહે છે કે भेख पंडित पियर मारू रे भेख पंडित पियर मारू रे तिया रेऊ लागे मने सारू रे भेख पंडित पियर मारू रे तिया रेऊ लागे मने सारू रे આજે આપણે જે જોઈ રહ્યા છીએ ને આ શાસ્ત્રોમાં અગાઉથી અગાહી કરેલી છે આ ગ્રંથના વક્તા નિશ્વરંદ સ્વામી એ આ બધું અગાઉથી ભાક્યું છે કારણ કે એમ કીધું કે ભેખ પંડિત પિયર મારું રે ભેખ માં પંડિતમાં પછી આગળ જતી તપસી રે જોગી જતી સંન્યાસી તપસી રે તેમાં રહું રે આ તો માયા આ આ લોકોને વધારે પરેશાન કરે છે એ તો ભગવાનને આશ્રય જે રહે છે ને એને માયા કાંઈ ન કરે વસના બધું આપણું કહે છે ભગવાનના ભક્તને માયા એ સુખકારી દુઃખકારી નથી પણ તો દુઃખકારી કેમ બની કે ભગવાનથી આગા ભાગ્યા વૈભવ તરફ ભાગ્યા લક્ષ્મી તરફ ભાગ્યા શ્રી તરફ ભાગ્યા માયા તરફ ભાગ્યા એટલા માટે માયા એને હેરાન કરે છે કારણ કે માયાને એવું છે કે આને એકને હું પકડી લઉં ને તો એની 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 સાથે રહેલો આખો સમૂહને મારા જીતા જાય એના ગુરુને એકને હું પકડી લઉં એટલે બધા જ મારે વચ થઈ જાય છે આજે જે આપણે જોઈ રહ્યા છીએ ને એનું કારણ છે માયા તરફ બધાને ખેંચાણ થયા છે ગીતામાં પણ એ કે છે દેવી એશા મમ માયા દેવી એશા દેહત્રિય ગુણ દેવી ગુણમય મમાયા દુરતિયા માયા ભગવાનને આશરે જે રહેશે ને એને માયા વાળવાંકો નહીં કરે બાકી ભગવાનના માર્ગેથી જે ચલિત થશે ભગવાનના સિદ્ધાંતથી ભગવાનના આજ્ઞાથી જે દૂર થશે એને જરૂર માયા હેરાન કરશે અને એ પોતાનું એ બગાડશે અને એની સાથે સંકળાયેલા જે ભક્તો હશે સમાજ હશે સમૂહ હશે ટોળું છે એનું પણ બગાડ છે માટે આપણા ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે શુદ્ધ સિદ્ધાંતના સ્થાપક એવા ધરમધુરુ આચાર્ય મહારાજ લાલજી મહારાજ ધર્મકુળ અને ધર્મકુળને વરીને રહેલા એ બધા સંતો હરિભક્તોની સાથે છેડો જોઈન્ટ રાખજો આપણે કોઈ દે વાંધો આવશે નહીં બીજાનું જે થવું એ થશે પણ જો આપણે સાચી જગ્યાએ જોડાયેલા રહેશું તો આપણો કોઈ વાંધો નહીં આ લોકમાં પણ આપણે સુખી થશું અને લોકમાં પણ ભગવાન આપણને બહુ સુખિયા કરશે વધારે વાત નથી લેતો આ ઉત્સવ સરસ મજાનો સફળ થઈ રહ્યો છે અને વધુ સફળતાથી એ પૂરો થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વારણીએ વિરામ આપું છું અસ્તુ જય સ્વામિનારાયણ